नमस्ते विद्यार्थी मित्रों, श्री सरस्वती शिशु विद्यालय कुकरवाड़ा, विषय गणित गम्मत, धोरण चार, प्रकरण छ, भंगार वेचनार, भाग चार। आपने अगाउ भाग त्रण में जोयू के किरण नी नानी दुकान हती भंगार नी। ते भंगार वेचनाराओ पासे थी भंगार लेती हती अने वधारे भंगार एकठू थाय त्यारे ते मोटी दुकान में वेचवा जती हती। ते आपणे जाण्यु तो तेने थोड़ो फायदो थतो हतो। हवे किरण भंगार दीनूनी दुकाने वेचवा गई हती। हवे एमां अ अने ब आपणे भाग बे मां जोयो हतो। हवे क भाग त्रण मां चार मां जोईए, बराबर। अ अने ब भाग त्रण मां जोया हता। क दीनू 152 किग्रा रद्दी कागळना केटला चूकवशे? तो सौथी पहेला आपणे रद्दी कागळनो भाव जाणी लईए। तो एक किग्रा रद्दी कागळनो भाव 8 रुपया छे, तेथी 152 किग्रा रद्दी कागळनी किंमत थाय 8 × 152। ते पण आपणे सरळ पड़ी शके छे। ते दीनूए आ रीते गणतरी करी छे। तो 152 केवी रीते थाय? तो आपणे स्थान किंमत करता तो शीखी गया ज छीए। तो 152 नी स्थान किंमत करवी होय तो 100 पछी 50 अने 2 तो 152 थाय। अथवा संख्यानो विस्तार करता पण आपणे आपणने आवडे छे, केम के आपणे धोरण 3 मां शीखी गया छीए। हवे अहींया 100 50 अने 2 लखेला छे 8। हवे 100 ने 8 वडे, 50 ने 8 वडे अने 2 ને 8 વડે ગુણવાના છે। તો 1 8 8 અને 00 અહીંયા લગાડવાના છે। 5 8 40 અને 1 જ 0 લગાડવાનું છે। 2 8 16। હવે આ 3 નો આપણે સરવાળો કરવાનો છે। તો 800 400 16 તો એનો જવાબ આવે છે 1216, બરાબર। હવે અહીં એક જીવજંતુ કહે છે કે 8 × 100 એટલે 800, તેથી જવાબ 800 થી વધુ આવે। શું જવાબ 1000 થી ઓછો આવશે? કઈ રીતે? તો આપણે વિચારવાનું છે। તો અહીં કિરણ કહે છે કે મેં 1 કિગ્રા રદ્દી કાગળ 7 રૂપિયામાં ખરીદ્યા હતા અને 8 માં વેચ્યા, તો 152 કિગ્રા રદ્દી કાગળ વેચતા મને કેટલો ફાયદો થયો? કેટલા રૂપિયા મળે વિચારો। તો 1 રૂપિયો એને 1 કિગ્રામાં મળે છે, તો 152 કિગ્રામાં એને કેટલા રૂપિયા ફાયદો થાય? તો આપણે સરળતાથી કહી શકીએ કે 152 રૂપિયામાં કિગ્રા વેચ્યા તો એને 152 રૂપિયાની કમાણી થાય। ડ દીનુ પિત્તળનું શું ચૂકવશે? તો આપણે જાણીએ કે પિત્તળનો શું ભાવ છે, તો પિત્તળનો 1 કિગ્રાનો 240 રૂપિયા 280 રૂપિયા ભાવ છે 1 કિગ્રા, બરાબર 280 રૂપિયા। તો દીનુ 4 કિગ્રા પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે? તો 4 કિગ્રાનો ભાવ શોધવો હોય તો 280 × 4, 4 × 0 8 × 32 2 3 4 2 8 9 10 11, તો 1120 રૂપિયા ચૂકવશે, બરાબર। આ જવાબ આપણે દીનુની જેમ કોષ્ટકમાં પણ મૂકીને કરી શકીએ છીએ। પહેલા જવાબનું અનુમાન કરો અને પછી ગણતરી કરો। આપણને ગુણાકાર કરતા તો આવડી જ ગયા છે, તો આપણે પછી ગણતરી કરીને પ્રેક્ટિસ કરવાની છે। તો 37 × 18, પછી 45 × 24, 69 × 52, 77 × 55, 142 × 5, આ એક અંક છે નીચે, 382 × 3, 2 × 175 હોય ત્યારે આપણે ઉલટું કરવાનું છે, મોટી સંખ્યા ઉપર લખવાની નીચે નાની સંખ્યા લખીશું, 4 × 206, આમાં પણ આપણે એ જ કરીશું કે ઉપર મોટી સંખ્યા નીચે નાની સંખ્યા। આ બધા ગુણાકાર આપણે જાતે કરવાના રહેશે। હવે મારી રોજની શી? તો કિરણ એમાં રોજની શીમાં એની વાત લખે છે। તો કિરણ એ ભંગાર ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર ખરીદ્યો હતો, તેણે તેઓને 841 રૂપિયા ચૂકવ્યા। કિરણે દીનુની મોટી દુકાને આ ભંગાર વેચ્યો અને દીનુએ તેને આ પ્રમાણે નોટ અને સિક્કાઓ આપ્યા। હવે આ છે કેટલા રૂપિયાની નોટ છે? તમે તમારી પુસ્તકમાં ધ્યાનથી જુઓ કે કેટલા રૂપિયાની નોટ છે। તો આપણે સૌ પ્રથમ નોટના અને પૈસાનું ક્લિયર કરી દઈએ કે 100 રૂપિયાની 6 નોટ છે એટલે 600 રૂપિયા, ત્યાર પછી 50 રૂપિયાની 3 નોટ
तो 15 × 5 = 15 तो 150 रुपया बराबर। पछी 20 रुपयानी 7 नोट तो 7 × 2 = 14 एटले 140 रुपया। त्यार पछी 10 रुपयानी 6 नोट एटले 60 रुपया। त्यार पछी 5 रुपयानी 8 नोट तो 8 × 5 = 40 रुपया अने 1 रुपयाना 4 सिक्का एटले 4 रुपया। तो आटलो टोटल थयुं 994 रुपया। मैं एने 841 चूकव्या एवं दीनू कहे छे। तो आपणे जाणीए कि किरणे 841 रुपया आप्या हता ज्यारे दीनूए 994 रुपया आप्या छे। आ बधानो सरवाळो करीए तो 994 થાય છે। તો 994 ઓછા 841 કેમ કે કિરણે તેને આપ્યા હતા। તો 4માંથી 1 જાય તો 3, 9માંથી 4 જાય તો 5, 9માંથી 8 જાય તો 1, તો 153 રૂપિયા કિરણને મળ્યા। પછીથી કિરણે ભંગાર લેનારને રૂપિયા 919 રૂપિયા ચૂકવ્યા। જ્યારે તેણે ભંગાર વેચ્યું ત્યારે દિનુએ આ પ્રમાણે નોટ અને સિક્કા આપ્યા। 28 સિક્કા 5 રૂપિયાના આપ્યા, 10 × 18 નોટ આપી, 100 × 5 નોટ આપી, 20 × 9 નોટ અને 50 × 1 નોટ આપી બરાબર। હવે કિરણની રોજની સીમા તમે નોંધો એટલે આપણે નોંધવાનું છે। આ વખતે તે કેટલા રૂપિયા કમાઈ હશે તે જણાવો। તો ચાલો આપણે જણાવીએ। તો આ કિરણની રોજની સીમા 5 રૂપિયાના 28 સિક્કા બરાબર 5 × 28 તો 28ને 5 વડે ગુણતા 140 આવે છે। 10 રૂપિયાની 18 નોટ એટલે 10 × 18 તો 180 રૂપિયા, 100 રૂપિયાની 5 નોટ તો 100 × 5 બરાબર 500 રૂપિયા, 20 × 9 નોટ બરાબર 20 × 9 બરાબર 180 રૂપિયા, 50 × 1 નોટ તો 50 × 1 એટલે 50 રૂપિયા। હવે આ બધાનો આપણે સરવાળો કરવાનો થાય તો એનો 25 × 5 = 2, 2 × 1 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 10 થઈ ગયા તો 1050 જવાબ આવે। તો 1050 રૂપિયા એની કમાણી હતી, તેને 919 રૂપિયા ચૂકવ્યા હતા। તો 1050માંથી 919 બાદ કરીએ તો જોઈએ દસકાવાળી બાદબાકી છે તે તો આપણને આવડે જ છે। તો શૂન્યમાંથી 9 જાય નહીં તો આપણે 10 લીધા, 10માંથી 9 જાય તો 1, બાજુમાં એક અંક ઓછો કર્યો, 5ની ઉપર 4 મૂક્યો છે તો 4માંથી 1 જાય તો 3। હવે ફરી પાછો દસકો આવ્યો, શૂન્યમાંથી 9 જવાના નથી તો 10, તો 10માંથી 9 જાય તો 1 અને બાજુમાં એક અંક ઓછો કરીએ તો 0 તો 131 જવાબ આવે છે। તો આમ કિરણને આ વ્યાપારમાં રૂપિયા 131ની કમાણી થઈ। તો અહીં આ ચેપ્ટર ફિનિશ થાય છે। અસ્તુ।